22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિર ખાતે ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રામલલ્લાના અભિષેક પહેલા વડાપ્રધાન મોદી 30 ડિસેમ્બરે અયોધ્યાની મુલાકાતે જશે. દરમિયાન વડાપ્રધાન મોદી અયોધ્યાને એરપોર્ટ, હાઈવે, રેલવે સ્ટેશન અને રેલવે લાઇનના ડબલિંગ સહિત અનેક મોટી યોજનાની ભેટ આપશે. અયોધ્યામાં પીએમ મોદી રામનગરીને આશરે 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ આપશે, જેમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર સાથે સંબંધિત મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1,463 કરોડના ખર્ચે અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. 4 મુખ્ય રસ્તાઓનું પણ ઉદ્ઘાટન અહીં કરવામાં આવશે. તો 2,181 કરોડના ખર્ચે ગ્રીનફિલ્ડ ટાઉનશીપ અને 245.64 કરોડના ખર્ચે રાજશ્રી દશરથ મેડિકલ કોલેજની અયોધ્યાને ભેટ મળશે. ઉપરાંત ઉત્તરપ્રદેશના અન્ય જિલ્લાઓના કેટલાક પ્રોજેક્ટનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 6 નવી વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને ફ્લેગ ઓફ કરાશે. વડાપ્રધાન મોદી અયોધ્યા ધામ સ્ટેશન પર તૈયાર નવી ઇમારતનું ઉદ્ઘાટન પણ કરશે. ઉપરાંત વડાપ્રધાન આ અવસર પર જનસભાને સંબોધિત કરશે. સભામાં લગભગ 2 લાખ લોકોની ભીડ ઉમટી પડશે.